ભેંસની બરી લઈ લીધી છે અને હવે આપણે જઈશું વણોદ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવો વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો ફેમિલી આજે જવાનું છે વિરમગામ અનંતના જન્મનો દાખલો લેવા માટે. તમને બધા ના ખબર હોય તો કહી દઉં, 2 મહિના પહેલા જ મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને એનો જન્મ વિરમગામ માં હોસ્પિટલમાં થયો હતો, એટલે આપણે દાખલો ત્યાંથી જ લેવાનો છે. સવારમાં ઉઠ્યો છું, આજે બ્રશ ને નાવાનું બાકી છે. પહેલા મેં વિચાર્યું હતું કે ગાડીનું કવર હટાવીને પછી નાવા જાઉં ને પછી નીકળીએ વિરમગામ જવા માટે. તો ફેમિલી આપણે કવર હટાવી લીધું છે અને હવે હું જઈશ ફ્રેશ થવા માટે અને પછી આપણે નીકળશું વિરમગામ જવા માટે. તો વિડીયો પર બને રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. A few moments later. તો ફેમિલી એકદમ આપણે તૈયાર થઈ ગયા છીએ અને ગાડી બી સ્ટાર્ટ કરી દીધી છે. હવે દરવાજો ખોલી લઈએ પછી આપણે નીકળશું. ગાડી સાફ કરી છે નહીં, એટલો ટાઈમ છે નહીં, કેમ કે છેલ્લા 2 મહિનાથી એકલો જ રહું છું. અનંત અને પગી ડિલિવરી પછી મારા સાસરીમાં જ રહે છે, તો છેલ્લા 2 મહિનાથી હું એકલો જ રહું છું. એટલે ચા નાસ્તો હાલ કઈ કર્યો છે નહીં. વચ્ચે એક સારી હોટલ આવે છે ત્યાં હું દર વખતે ચા પીઉં છું, તો ત્યાં ચા પી લઈશું. ફેમિલી અત્યારે હું પહોંચી ગયો છું માંડલ અને સવારના ચા નાસ્તો કર્યા વગર આવ્યો હતો, એટલે થોડુંક સારું નતું લાગતું, પણ હાલ માંડલ પહોંચી ગયો છું. માંડલ ચોકડી અને અહીંયા એક મસ્ત હોટલ છે, હું દર વખતે ચા પીવું જ છું. એ દ્વારકાધીશ હોટલ છે, ત્યાં બહુ મસ્ત ચા મળે છે. અહીંયા ચા પીશું ને પછી આપણે જઈશું. લાવો ચા આપો. તો ફેમિલી આપણે ચા પી લીધી છે. ચા પીધા પછી થોડુંક સારું લાગ્યું, કેમ કે સવારથી ચા નથી પીધી એટલે ડ્રાઇવિંગ કરવાની મજા નથી આવતી. હવે આપણે ચા પી લીધી છે, બહુ મજા આવી ચા પીવાની. તો તમે જ્યારે પણ આવો તો અહીંયા એકવાર ચાનો ટેસ્ટ કરજો, તમને કેવી લાગે છે, અને તમે અહીંયા ચા પીધી હોય તો કોમેન્ટ કરજો. અને અનંતનો જન્મ હોસ્પિટલમાં થયો હતો, મા વુમન્સ હોસ્પિટલ. તો મિત્રો અત્યારે હું આવ્યો હતો વિરમગામ નગરપાલિકાની અંદર જન્મનો દાખલો લેવા માટે. આના પહેલાં હું જ્યારે આવ્યો હતો ત્યારે અમે ડોક્યુમેન્ટ આપ્યા હતા અને એમણે એમને 26 તારીખના આવવાનું કહ્યું હતું. તો આજે 26 તારીખ છે ને, શનિવાર છે. તો અત્યારે હું અંદર ગયો ત્યારે ખબર પડી કે આજે કચેરી જ બંધ છે અને કાલે બી બંધ રહેશે. તો આજે તો ખાલી ખોટો ધક્કો થઈ ગયો અને જોઈને તારીખ આપવી જોઈએ. ખાલી ખાલી ધક્કો થઈ ગયો મારો છેક વણોદથી. આજે હું છેક વિરમગામ આવ્યો તો સ્પેશિયલ જન્મનો દાખલો લેવા માટે, નહીં આવ્યા પછી ખબર પડી કે આજે તો બંધ છે. તો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ થઈ ગયો અને એમને જોયા વગર તારીખ અપાય જ નહીં એવું હોય તો કંઈ વાંધો નહીં. તો હવે હું જઈશ અહીંયાથી ઘરે, કેમ કે આપણું કામ તો થયું નથી, હવે અહીંયાથી ખાલી હાથે જવું પડશે. તો હવે આપણે જઈશું રિટર્ન. કેટલી આશા સાથે હું આવ્યો હતો જન્મનો દાખલો લેવા માટે. બધા ઉપર પાણી ફેરવી નાખ્યું, એમને જોયા વગર જ તારીખ આપી દીધી કે શનિવાર આવે છે, રજા હશે કે શું હશે. કઈ વાંધો નહીં, વિરમગામ નગરપાલિકા એક અનુભવ થઈ ગયો આવો. તો ફેમિલી આપણે હવે રિટર્નમાં જઈશું મારી સાસરીમાં, કેમ કે ઘણા દિવસથી અનંતને મળ્યો નથી, એટલે મારા સાસરીમાં જઈને પછી ત્યાંથી આપણે જઈશું વણોદ. તો ફાઇનલી હું પહોંચી ગયો છું મારા સાસરીમાં.
અદિતિ આ છે અમારી શાળાની છોકરી અદિતિ અદિતિ મોબાઈલ લેવો છે શું જોવે છે શું લખો એમ અત્યાર થી કે હજી આખું વેકેશન નહી પડ્યું પછી કોણ આવ્યું અદિતિ બોલો શું આયા ને કોણ આવ્યું પપ્પા આયા કલો છો શું કરો છો અનંત અનંત ગરમ ચા આવી છે પાડાનો જન્મ થયો છે કેટલા દિવસનો છે એક જ કાળ આવ્યો ને પાડાનો જન્મ થયો છે અને આ છે એની મમ્મી એક લાખ કીધા હતા ને કઈક ઓલા જોવા આવ્યા તેમણે લાખ કીધા હતા કદાચ ખાવાનું બને લે આવું ઘરે તારે હવે અમે જઈશું ઘરે તો ફેમિલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં છે ફુલેવરની સબ્જી અને બાજરીના રોટલા ફટાફટ ખાઈ લઈએ A few moments later તો ફેમિલી અદિતિએ નહીં લીધું છે લો રમો ભેંસની બરી લઈ લીધી છે અને હવે આપણે જઈશું વણોદ લહેર પકડી લેતો ચલો આવજો
तो फेमिली आपणे आवी गया छे घरे। तो फेमिली टाइम थई गयो छे नौकरी जवानो, तो आपणो व्लॉग अहींया पूरो थाय छे। तो आशा राखीश तमने व्लॉग गम्यो हशे। व्लॉग गम्यो तो लाइक कमेंट शेर करवानो भूलता नहीं। तो मळीए नेक्स्ट व्लॉगमां। बाय बाय।